ગુજરાતના વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, જેમ જેમ મહિનાઓ નજીક આવી રહ્યા છે એમ ગુજરાતના રાજકારણ માટે પણ મોટા સમાચાર આવી રહ્યા છે. રણનીતિકાર પ્રશાંત કિશોરની ટીમના ગુજરાતમાં ધામા થઈ ગયા છે. 4 એપ્રિલના રોજથી ધામા નાખી દીધા છે ગુજરાતમાં પ્રશાંત કિશોરની ટીમે, અને પીકેની ટીમ કમલમની નજીકના અંતરે જ ટીમો ખડકી દીધી છે એવું સૂત્રોએ જણાવ્યું છે. ટીમ માટે કમલમ જે ભાજપનું પ્રદેશ કાર્યાલય છે ત્યાંથી 5 કિલોમીટરના અંતર ઉપર મકાનો ભાડે રાખવામાં આવ્યા છે એવું સૂત્રો જણાવી રહ્યા છે. સાથે સાથે સૂત્રો એવું પણ જણાવ્યું છે કે પ્રશાંત કિશોરે મોટી સંખ્યામાં એની ટીમ ઉતારી દીધી છે અને ત્યાં કામ શરૂ કરી દીધું છે, ગુજરાત કોંગ્રેસ માટે કામ શરૂ કરી દીધું છે, અને પીકેની ટીમના સભ્યો માટે મકાન અને ગાડીઓની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. તો આ જ મામલે અમારી સાથે જોડાયેલા છે હજી અમારા સહયોગી જીગર દેવાણી, એની પાસે એમની પાસેથી વિગતો જાણીશું. જીગર, જે પ્રકારે નરેશ પટેલની વાત હતી, હવે રણનીતિકાર પ્રશાંત કિશોર જે કોંગ્રેસ સાથે જોડાયા છે અને ગુજરાત કોંગ્રેસનું કામકાજ શરૂ કરી દીધું છે, એમની ટીમના સભ્યો અમદાવાદ પહોંચી ગયા છે 4 એપ્રિલના રોજ અને 4 એપ્રિલના રોજ કામકાજ શરૂ કરી દીધું છે, શું છે વધુ વિગતો આ બાબતે? બિલકુલ અભિજીતજી, આપણે બતાવી દઈએ કે જે પ્રકારે વાત પ્રશાંત કિશોરની આપણે કરી રહ્યા છે, પ્રશાંત કિશોર આપણે સૌ જાણીએ છીએ કે 2014 બાદ એક એવું નામ ઉભરીને આવ્યું કે રણનીતિકાર શું હોય છે અને ખાસ તોર પર રાજકીય સ્તર ઉપર મોટા મોટા નેતાઓ અને મંત્રીઓને જીતવા માટે શું અને કેવા પ્રકારની સ્ટ્રેટેજી થતી હોય છે, એમાં કયું મોટું નામ છે, તેના માટે પ્રશાંત કિશોર 2014 થી સતત ચર્ચામાં છે. પ્રશાંત કિશોરની વાત કરીએ તો પ્રશાંત કિશોર 2014 સુધી ભાજપને એક મોટો સહયોગ તેનો મળ્યો હતો અને ત્યારબાદ આપણે જોયું કે મમતા બેનર્જી, કોંગ્રેસ, સપા ચારે બાજુ એમને પણ એ જ પ્રકારે કંઈક આપણે જોવા મળ્યું કે એમની પોતાની એક પક્ષ સાથેની કોઈ લોયલ્ટી હંમેશા નથી જોવા મળી. પરંતુ એ તમામની વચ્ચે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા એવા સમાચાર આવ્યા છે કે રણનીતિકાર પ્રશાંત કિશોરની ટીમ ગુજરાતમાં ધામા નાખી ચૂકી છે. એપ્રિલના પ્રથમ અઠવાડિયાની અંદર જ ગુજરાત પહોંચી ચૂકી છે પીકેની ટીમ. એટલે કે એ પણ વાત સામે આવી છે અભિજીતજી કે કમલમની નજીકના અંતરે જ આ ટીમોને ખડકી દેવાઈ છે. સૂત્રો તરફથી આ મોટી માહિતી છે, ટીમ માટે કમલમથી લગભગ 5 કિલોમીટરના અંતરે રેન્ટ પર ફ્લેટ પણ આપી દેવામાં આવ્યા છે. પ્રશાંત કિશોરે મોટી સંખ્યામાં સભ્યોને ઉતાર્યા અને પોતાની ટીમ પણ ઉતારી છે અને ગુજરાતમાં કામ શરૂ પણ કરી દીધું હોવાની વાત સામે આવી છે. બીજી બાજુ પીકેપી ટીમને કાર, ફ્લેટ સહિતની સુવિધાઓ પણ અપાઈ છે. એટલે કે કોઈ પણ રીતે અત્યારે મોટા સમાચાર કહી શકાય કે ભાજપ ક્યાંય પણ કાચું ના કપાય એની કોશિશ કરી રહી છે અને તમામ મોટા નામને એન્કેશ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ચોક્કસ જીગર, સવાલ એ પણ છે કે પ્રશાંત કિશોરે 2014માં ભાજપને અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા એ વખતે પણ ભાજપ માટે કામ કર્યું હતું. પછી જે પશ્ચિમ બંગાળની વાત કરીએ કે પછી બિહારની વાત કરીએ, તમામે તમામ રાજ્યોમાં જે પ્રકારે અને સેન્ટ્રલમાં જે પ્રકારે કામ કર્યું તેમાં જીતનારી પાર્ટી માટે ખાસ કરીને કામ કર્યું છે, ત્યારે કોંગ્રેસનું કોઈ વજૂદ નથી ગુજરાતમાં. છેલ્લા 25 થી 27 વર્ષથી ભાજપનું શાસન છે ગુજરાતમાં અને કોંગ્રેસ હવા ત્યાં મારી રહ્યું છે. કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે, દિશાવિહીન નેતૃત્વ છે, જે કોઈ નેતૃત્વ છે, ત્યારે આ સંજોગોમાં પ્રશાંત કિશોર માટે કેટલું કઠિન બનશે કોંગ્રેસને આ વખતે જીતાડવું કે કોંગ્રેસ પાછી એ હતી ત્યાંની ત્યાં જ રહેશે, ત્યાંની ઠે જ રહેશે, શું કેવું છે આ બાબતે? પહેલી વાત તો એ કે પ્રશાંત કિશોર કોંગ્રેસને સપોર્ટ કરે છે કે કેમ અને તે ભાજપ માટે આવી રહ્યા છે ગુજરાત, એ બધી વસ્તુનો ફોડ હજી પાડવો અત્યારે ઘણું વહેલું ગણાશે. કારણ કે અત્યારે જો કમલમ આસપાસ જો એના માટેની વ્યવસ્થા કરવામાં આવી હોય તો એક વાત તો સ્પષ્ટ છે કે તે કદાચ કોંગ્રેસથી ભાજપ તરફી હોઈ શકે છે. હવે જો વાત તમે કોંગ્રેસથી કરી રહ્યા છો અને કોંગ્રેસમાં જો પ્રશાંત કિશોર આ રીતે સપોર્ટ કરે છે તો એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતની પોતાની એક માનસિકતા, એક વિચારધારા રહી છે અને તે મુજબ ભાજપ એટલા માટે જ સફળ રહ્યું છે કે તેને એક જનતાની નસને ઓળખવામાં એ સફળ રહ્યું છે. એવા સમયની અંદર પ્રશાંત કિશોર નહીં, તમામ લોકો ભેગા થાય તો પણ ભાજપને પડકાર આપવો ગુજરાતની અંદર એક મોટી વાત હોઈ શકે છે. એ અલગ વાત છે કે 2017ના જે પરિણામ આવ્યા તેના અનુસંધાને જોવા જઈએ તે તક મોટી સર્જાઈ છે. વારંવાર મુખ્યમંત્રી બદલાવા અને ત્યારબાદ મંત્રીમંડળ આખું બદલાવવું, કોરોનામાં ક્યાં કહી શકાય કે જોઈએ એવી સફળ કામગીરી ના થઈ, લોકોનો આક્રેશ, મોંઘવારી, ગરીબી, આ તમામ મુદ્દાઓ તો છે જ છે. હવે પ્રશાંત કિશોર કયા સૂત્ર, કયા કેમ્પેનિંગ અને કયા લોકોને સાથે ચાલીને શું રવિ રણનીતિ બનાવે છે તેના પર ઘણું આધાર રહેશે. પણ તમે જો વાત કરી રહ્યા છો કે કોંગ્રેસ માટે કેટલું અઘરું રહેશે કે સહેલું, તો માત્ર પ્રશાંત કિશોરના વિચાર કે તેની રણનીતિ અથવા તેના સૂત્રો નહીં, પરંતુ સાથે સાથે કાર્યકર્તાઓએ પણ બહાર આવવું ખૂબ જ જરૂરી બનશે. જો તે કોંગ્રેસને સપોર્ટ કરે છે તો ની વાત છે, કારણ કે એ એટલી પાર્ટી નબળી થઈ ગઈ છે કે જેમાં આપણે એ પણ જોયું છે કે આ વખતના ઇલેક્શનમાં
ભાજપ વર્સિસ કોંગ્રેસ કરતા ભાજપ વર્સિસ આપ વધારે જોવા મળી રહ્યું છે. એટલે કે હજુ પણ ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે, છતાં પણ કોંગ્રેસ જોઈએ એવી ઉભી નથી થઈ. એવા સમયની અંદર કોંગ્રેસ માટે પડકાર હજુ પણ યથાવત છે. એટલે બની શકે કે પ્રશાંત કિશોર માટે મોટો પડકાર થઈ જાય જો તે કોંગ્રેસને સપોર્ટ કરે છે, કારણ કે ત્યારબાદ જો જીતે નહીં તો તેમની કારકિર્દી, તેમના વિચારો, તેમની રણનીતિ અને તેમની સ્ટ્રેટેજીને લઈને ઘણા બધા સવાલ પણ ઉભા થઈ શકે તેમ છે. બની શકે કે તેની અસર તમને 2024માં પણ જોવા મળે પછી. ચોક્કસ જીગર.